હજુ હું કહું છું કે આ આમ આદમી પાર્ટીની જીત નથી, આ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસ ઓકે પાસની જીત છે. રાઈટ. અને અમુક જે વિશ્લેષકો તો એવું પણ કહે છે કે જો વિધાનસભાની ચૂંટણીમાં પાસના કોઈ સારા નેતાને ભાજપ જો ટિકિટ આપી દેશે તો આપ નહીં જીતી શકે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, સુરતમાં 120 બેઠકોની મતગણતરી પૂરી થઈ ગઈ છે અને ભાજપને 93 બેઠક પર જીત મળી છે અને 27 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે. કોંગ્રેસની તમે શરમજનક ગણો, ભૂંડી હાર ગણો, એટલી ખરાબ રીતે કોંગ્રેસની હાર થઈ છે કે એક પણ સીટ કોંગ્રેસ આ વખતે મેળવી શક્યું નથી. 2015ની પાલિકાની ચૂંટણીની આપણે વાત કરીએ તો તે વખતે સુરતમાં 116 બેઠક હતી અને 80 ભાજપ જીતેલું અને 36 બેઠક કોંગ્રેસ જીતેલું. તો એની સામે આ વખતે કોંગ્રેસ એક પણ સીટ મેળવી શક્યું નથી. હવે આપણે જે 27 સીટ પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે એની વાત કરીએ. વોર્ડ નંબર 2માં અમરોલી, મોટા, વરાછા, કઠોર છે, એમાં 4-4 સીટ પર આમ આદમી પાર્ટી જીતી છે. વોર્ડ નંબર 4 કાપોદ્રામાં આખી પેનલ જીતી છે. વોર્ડ નંબર 5 ફૂલપાડા અશ્વિનીકુમારમાં આખી પેનલ જીતી છે. વોર્ડ નંબર 7 કતારગામ વેડ રોડ, એમાં 2 ઉમેદવારો જીત્યા છે. વોર્ડ નંબર 8 ડબોલી સિંગણપુર, એમાં 1 ઉમેદવાર જીત્યો છે. વોર્ડ નંબર 16 પૂણા વેસ્ટ, એમાં 4 ઉમેદવારો જીત્યા છે. વોર્ડ નંબર 17 પૂણા ઇસ્ટ, એમાં 4 ઉમેદવારો જીત્યા છે. અને વોર્ડ નંબર 3 વરાછા સીમાડા સરથાણા, એમાં 4-4 ઉમેદવારો જીત્યા છે. તો આ વખતે આખો સિનારિયો બદલાઈ ગયો છે. પહેલાં ભાજપ અને કોંગ્રેસ સામસામે હતી, અત્યારે હવે કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટીએ લઈ લીધું છે. તો આવું આ પરિણામમાં શું થયું અને જે અત્યારે મતગણતરી થઈ એના જે પરિણામો બહાર આવ્યા એના વિશેના એનાલિસિસ આપણે વિરાંગભાઈ ભટ્ટ પાસેથી જાણીશું. વિરાંગભાઈ ખબર છે .com ના એડિટર છે. વિરાંગભાઈ, આપણે આજે જે આખું ચિત્ર હવે બહાર આવી ગયું કે 93 સીટ બીજેપી જીતી ગઈ અને 27 સીટ આમ આદમી પાર્ટીને મળી છે, તો તમારું એનાલિસિસ આ બાબતે શું કહે છે? રાજભાઈ, જે એક વસ્તુ એ આપણે જાણવી પડશે કે આમ આદમી પાર્ટી એન્ટર થઈ છે સુરતમાં એવું કહેવાય છે, પણ તમે આખું સુરત જો જુઓ તો આમ આદમી પાર્ટી ક્યાં છે? જ્યાં પાટીદાર આંદોલન હતું એટલા જ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી જીતી છે. બરાબર. એનો મતલબ કે પાટીદારોએ જ આમ આદમી પાર્ટીને જીતાડી છે. બરાબર. કોંગ્રેસ હારી છે નો ડાઉટ, પણ એવું કહીએ કે કોંગ્રેસે જો ટિકિટ ડિસ્ટ્રીબ્યુશન બરાબર કર્યો હોત, એવું કહેવાય છે કે 2 ટિકિટ માંગી હતી પાસના પ્રતિનિધિઓએ, જો એ આપી દીધી હોત તો પાસ જે છે એ આપની જગ્યાએ કોંગ્રેસને સપોર્ટ કરતો. એટલે 2 ટિકિટના મોહમાં કોંગ્રેસ આખું સુરત ગુમાવ્યું, ટૂંકમાં કહીએ તો. સુરત ગુમાવ્યું તમે એમ કહી શકો કે હવે સુરત શહેરની વાત કરો તો ન તો એક પણ વિધાનસભાનો કોઈ સભ્ય કોંગ્રેસમાંથી સુરતમાં છે, ન તો બીજી લોકસભામાં નથી, અને હવે કોર્પોરેશનમાં જે 36 હતા એમાંથી એક પણ નથી, એટલે 0 થઈ ગયું છે. તમે એવું કહી શકો કે જે વારંવાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, તો એની શરૂઆત કોંગ્રેસ મુક્ત સુરત એકદમ આપણે સાચા અર્થમાં કહી શકીએ કે હવે કોઈ ચૂંટાયેલો એક પણ પ્રતિનિધિ સુરત શહેરમાં કોંગ્રેસનો નથી. તમે હિસ્ટ્રી જુઓ તો 8-10 તો આવતા હતા, ભાઈ 2 આંકડામાં તો આવતા હતા, અને પાટીદાર અનામત આંદોલનને કારણે 25 સીટ વધીને 36 પર પહોંચ્યા હતા. પણ આ સિચ્યુએશન બહુ ખરાબ છે. વિરેનભાઈ, આપણે જ્યારે ભાજપે પણ જ્યારે એક અંદાજ મૂકેલો ને ત્યારે સીઆર પાટીલ તો 120 સીટ જીતશે અને કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ થઈ જશે એવું વારંવાર કહેતા હતા, પરંતુ કોંગ્રેસના જાણકારો 101 થી 105 સુધીની સીટ મળે એવી એ લોકોની શક્યતા હતી, પરંતુ બહુ બધા લોકોને આમ આદમી પાર્ટી આટલી બધી સીટ મળશે એવી કોઈને ધારણા નહોતી. તો તમને શું લાગે છે કે મતલબ આ વેવ કેવી રીતના એકદમ વધી ગયો? હજુ હું કહું છું કે આ આમ આદમી પાર્ટીની જીત નથી, આ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસ ઓકે પાસની જીત છે. રાઈટ. અને અમુક જે વિશ્લેષકો તો એવું પણ કહે છે કે જો વિધાનસભાની ચૂંટણીમાં
પાસના કોઈ સારા નેતાને ભાજપ જો ટિકિટ આપી દેશે તો આપ નહીં જીતી શકે. વિરાંગભાઈ, હવે 28 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે બધા ગામડાઓમાં, તો આ જે પરિણામો આવ્યા છે એની ઇમ્પેક્ટ કેટલી એ ચૂંટણી પર પડશે? જો આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના જે લોકો જ્યાં રહે છે, ખાસ કરીને પાટીદાર લોકો જ્યાં સુરતમાં રહે છે, એ લોકો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ ત્યાંના જુદા જુદા ગામડાથી આવીને અહીંયા રહે છે. એ લોકોની જે એક્ટિવનેસ હતી પાટીદાર અનામત આંદોલન સમિતિની, એના લીધે જ અહીંયા આપ જીત્યું છે. હવે એ લોકો ત્યાં જઈને કેટલું કામ કરે છે અને ત્યાંના જે સ્થાનિક નેતાઓ, પાસના જે નેતાઓ, એ લોકો આપને કેટલો સપોર્ટ કરે છે એની ઉપર નક્કી થશે કે એ વિસ્તારની અંદર પણ જે સુરતની અસર નો ડાઉટ થાય જ છે સૌરાષ્ટ્રમાં, પણ એ કેટલી અસર પડે છે એ હવે જોવાનું રહ્યું કે ત્યાં અહીંના નેતાઓ તો કરતા હતા, કારણ કે પાટીદાર આંદોલનનું આ અહીંયા એક ગઢ હતો. હવે ત્યાં શું થાય છે એ ઇન્ટરેસ્ટિંગ રહેશે, આપણને ખબર પડશે જ્યારે પરિણામો આવશે ત્યારે. દર્શક મિત્રો, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ પોતાની જવાબદારી સમજીને રાજીનામું આપી દીધું છે, પરંતુ હવે એનો કોઈ મતલબ રહેતો નથી. કોંગ્રેસની પાસે ઘણા બધા મુદ્દા હતા, રત્નકલાકારોનો ઇસ્યુ હતો, પેટ્રોલના ભાવ વધી ગયા હતા એનો ઇસ્યુ હતો, લોકડાઉનની અંદર લોકોને પડેલી તકલીફોનો ઇસ્યુ હતો, પરંતુ કોંગ્રેસે કોઈ પણ લાભ ઉઠાવ્યો નહીં. એમને પાસનો સપોર્ટ હતો એનો પણ લાભ ઉઠાવ્યો નહીં, તો એ આ પરિણામોમાં અત્યારે દેખાઈ રહ્યું છે. અમે તમારી સાથે જુદા જુદા ટોપિક પર હમણાં મળતા રહેશું. થેન્ક યુ વેરી મચ.